નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસેટ 2021ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, જેમાં પેપર 1 જોઈ રહ્યા છીએ અને જેમાં તમારું યુનિટ નંબર 8 ચાલે છે. ઓકે, તો એમાં આજે આપણે જોવાના છીએ કે ભાઈ કમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ, જેને આપણે સીપીયુ કહીએ છીએ. ઓકે, તો સીપીયુ એન્ડ તમારું પાવર સપ્લાય, આ બંને વિશેની આજે આપણે વિગતે જાણકારી મેળવવાના છે. ઓકે, આમાંથી ક્વેશ્ચન તમારા બહુ વખતે આવતા હોય છે, એટલે બહુ ઇમ્પોર્ટેન્ટ તમારો આ ટોપિક ગણી શકાય. તો ટોપિક ઉપર જતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોને મિત્રો લાઇક કરતા રહો, તમારા મિત્રો સુધી તેને શેર કરતા રહો અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા રહો, જેથી કરીને આ ચેનલ પર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો જોઈએ, ટોપિક તરફ જઈએ અને ત્યાં ટોપિકને બહુ સારી રીતે સમજવાનો છે. ઓકે, સૌથી પહેલાં જોઈએ કમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ, જેને આપણે સીપીયુ કહીએ છીએ. ઓકે, તો આપણને કોઈ પૂછે કે ભાઈ સીપીયુ એટલે, આપણને એક જ ચિત્ર આપણા મગજમાં આવતું હોય છે કે ભાઈ કમ્પ્યુટર સાથે આવું બોક્સ જેવું જે હોય છે એ આપણું સીપીયુ હે ને. પણ ના, આ એક બોક્સ તમારું સીપીયુ નથી, સીપીયુની અંદર આવેલા પાર્ટ પણ તમારા સીપીયુમાં જ આવી જતા હોય છે. ઓકે, તો જોઈએ સીપીયુ વિશે. કમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગમાં એએલયુ તથા સીયુનો સમાવેશ થાય છે. જે તમારું કમ્પ્યુટરનું જે પ્રોસેસિંગ વિભાગ છે એટલે કે પ્રોસેસિંગ યુનિટ છે, એની અંદર તમારું એએલયુ અને સીયુ બંનેનો સમાવેશ થાય છે. ઓકે, એએલયુ મતલબ એરિથમેટિક લોજિક યુનિટ અને સીયુ મતલબ કંટ્રોલ યુનિટ. ઓકે, તો જોઈએ એએલયુ શું છે. તો એરિથમેટિક લોજિક યુનિટ છે, સીયુ છે તમારું કંટ્રોલ યુનિટ. અહીંયાથી પણ તમારા ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. ઓકે, તો તમને આ ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. હવે જોઈએ સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસરની વાત કરીએ. તો જો તમને અહીંયા ક્વેશ્ચન પૂછાય કે સૌ પ્રથમ ભાઈ માઇક્રો પ્રોસેસર કયું હતું, તો ઇન્ટેલ 4004. ઓકે, આપણે યાદ રાખીશું, અગાઉના વિડીયોમાં પણ આના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી હતી. ઓકે, ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર પૂછવામાં આવે તો તેનું નામ છે શક્તિ. ઓકે, શક્તિ. તો ભારતનું પ્રથમ માઇક્રો પ્રથમ સ્વદેશી એટલે પોતાનું જ બનાવેલું. ઓકે, સ્વદેશીનો મતલબ પોતે જ બનાવેલું. તો ભારતે પોતે બનાવેલું માઇક્રો પ્રોસેસર કયું છે, તો શક્તિ છે. અને ક્યાં આગળ બનાવવામાં આવ્યું હતું, એટલે કે કઈ ઇન્સ્ટિટ્યૂટે બનાવ્યું હતું, તો આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકે, તો આ પણ તમારે ખૂબ ઇમ્પોર્ટેન્ટ ક્વેશ્ચન્સ છે. ઓકે, ત્યારબાદ જુઓ અહીંયા આપણે અહીંયા કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટનું આખું એક અહીંયા તમારું બોક્સ છે તમારી સામે. ઓકે, તો તેમાં સૌથી પહેલાં તમારું કંટ્રોલ યુનિટ છે, ત્યારબાદ તેમાં તમારું એરિથમેટિક યુનિટ આવે છે અને ત્રીજું તમારું આવે છે મેમરી યુનિટ. ઓકે, આ ત્રણે ત્રણ તમારા સેના ભાગ છે, સીપીયુના પાર્ટ છે. સેના છે, સીપીયુના પાર્ટ છે. ઓકે, હવે ઇનપુટ અહીંયાથી આપણે શું કરીએ છીએ, ઇન્ફોર્મેશનને ઇનપુટ કરીએ છીએ. આ ઇન્ફોર્મેશન ક્યાં જશે, ઇન્ફોર્મેશન જશે તમારી કંટ્રોલ યુનિટમાં. ઓકે, હવે કંટ્રોલ યુનિટમાં ક્યાં જશે, અને કંટ્રોલ યુનિટ જો તમારું એરિથમેટિક લોજિક યુનિટમાં જવા દેવા જેવું હશે, એટલે કે મતલબ કે તમારી જે પણ ઇન્ફોર્મેશન છે, જે પણ ડાટા છે, એ જો તમારા ગાણિતીય પ્રક્રિયાને લગતા છે. ઓકે, ગાણિતીય પ્રક્રિયા એટલે સમજો છો ને, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગણિતને લગતી જે પણ પ્રક્રિયાઓ છે, જો એને લગતા હોય તો એનું એનાલિસિસ કરવા માટે અહીંયા એરિથમેટિક લોજિક યુનિટમાં જતું હોય છે. ઓકે, તો જો તમારું ત્યાં એ હોય તો તમારું એ એલયુમાં જશે, નહીંતર કંટ્રોલ યુનિટ શું કરશે, ડાયરેક્ટ ક્યાં જવા દેશે ભાઈ, મેમરી યુનિટમાં જવા દેશે. ઓકે, એટલે કે મેમરી યુનિટમાં તે પ્રોસેસ થઈ ત્યાં શું થશે, સેવ થશે. ઓકે, અહીંયા સેન્ટ્રલ પ્રોસેસ યુનિટ છે, અહીંયા મેમરી યુનિટ સેકન્ડરી. જો તમારું પ્રાઇમરી મેમરીમાં તે સેવ થવાનું છે તો ત્યાં થશે, સેકન્ડરીમાં જવા દેવા જેવું હશે તો સેકન્ડરીમાં જવા દેશે, અને પછી જ્યારે તમારે આઉટપુટ કરવું હોય એટલે અહીંયા મેમરીમાંથી તે આઉટપુટ થશે. ઓકે, આઉટપુટ તમારું જે રીતે તમે ઇનપુટ કર્યું હશે એ રીતે તમારું કંટ્રોલ યુનિટ દ્વારા આઉટપુટ થશે. ઓકે, તો આ રીતે તમારી આખી સીપીયુની એક સિસ્ટમ ચાલતી હોય છે. ઓકે, હવે આગળ જોઈએ તો અહીંયા આપણે સીપીયુ વિશે જાણી લઈએ. તો સીપીયુનું પહેલાં તો ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. સીપીયુનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બહુ જ વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, દરેક એક્ઝામમાં પૂછાય છે કે સીપીયુનું ફૂલ ફોર્મ જણાવો, તેમ છતાં પણ આપણે ઘણી વખતે ભૂલ કરી દેતા હોઈએ છીએ. ઓકે, તો સીપીયુનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે કમ્પ્યુટરનું સીપીયુ જે છે એ સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે, જે કમ્પ્યુટરની અંદર જે સીપીયુ હોય છે. ઓકે, તો એ સીપીયુ શેની બનેલી હોય છે, સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે.
કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચીપ પર બેસાડેલી હોય છે. એક ચીપ હોય છે અને એ ચીપ ઉપર શું કરવામાં આવ્યું હોય, ઇલેક્ટ્રોનિક સર્કિટની આ સર્કિટ આ જે છે, ઓકે, કમ્પ્યુટરની જેટલી પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એ આ નાની ચીપ ઉપર શું કરવામાં આવ્યું હોય છે, બેસાડી દેવામાં આવેલું હોય છે, ઓકે. તે માઇક્રો પ્રોસેસર તરીકે પણ ઓળખાય છે. તેને આપણે શું કહીએ છીએ, માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું ઇન્ટેલ 4004, હે ને, એટલે કે ઇન્ટેલ 4004ની આપણે એક ઇમેજ પણ જોઈ હતી, ઓકે. તો કમ્પ્યુટરમાં ચાલતી તમામ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. સીપીયુ છે શું કરે છે ભાઈ, કમ્પ્યુટરમાં ચાલતી જે પણ પ્રક્રિયાઓ છે તેને નિયંત્રિત કરવાનું કામ કોણ કરે છે, કમ્પ્યુટર કરે છે. એટલે કે કમ્પ્યુટર જે સોરી સીપીયુ કરે છે, ઓકે. સીપીયુ શું છે ભાઈ, કમ્પ્યુટરનું મગજ છે. હવે અહીંયા આપણે સમજવા જેવી વસ્તુ છે, અહીંયા આપણે સમજવાનું છે કે ભાઈ અહીંયા આપણે સમજીશું કે ભાઈ આ એક બ્રેઇન હું એમને બનાવું છું, ઓકે. આ બ્રેઇન તમારું શું છે, સીપીયુ છે, ઓકે. કોનું બ્રેઇન છે, આ બ્રેઇન કોનું છે, તો બ્રેઇન છે તમારું કમ્પ્યુટર. કોનું છે, કમ્પ્યુટર. આ કમ્પ્યુટરનું બ્રેઇન છે, ઓકે, સમજો. કમ્પ્યુટરનું બ્રેઇન કોને કહેવામાં આવે છે, સીપીયુને કહેવામાં આવે છે, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને કહેવામાં આવે છે. હવે સીપીયુની અંદર પણ ત્રણ પાર્ટ આવેલા છે. સીપીયુના કેટલા પાર્ટ આવેલા છે, ત્રણ પાર્ટ આવેલા છે, ઓકે. અહીંયા આપણે આ રીતે સમજીશું, એક તો તમારું છે એએલયુ, બીજું છે તમારું સીયુ, અને બીજું છે તમારું, ત્રીજું છે તમારું એમયુ. એએલયુનો મતલબ થશે એરિથમેટિક લોજિક યુનિટ, સીયુનું મતલબ થશે કંટ્રોલ યુનિટ, એમયુનું મતલબ થશે મેમરી યુનિટ, ઓકે. હવે આપણે જોઈએ કે ભાઈ એરિથમેટિક લોજિક યુનિટ છે, જેને આપણે એએલયુ કહીએ છીએ, એ ગાણિતિક અને તાર્કિક ગણતરી માટે ઉપયોગી છે, ઓકે. એટલે તમારી ગણિતને લગતી જે પણ પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ ક્યાં થશે ભાઈ, સીપીયુની અંદર, તો એએલયુમાં થશે, ઓકે. હવે આ એએલયુ છે એ સીપીયુનું બ્રેઇન છે, ધ્યાન રાખજો, સીપીયુનું બ્રેઇન છે, ઓકે. કારણ કે એક્ઝામમાં આ રીતે પૂછાતું હોય કે ભાઈ સીપીયુનું બ્રેઇન કોને ગણવામાં આવે છે, અને તમને જવાબ પણ આ રીતે આપ્યું હોય, ઓકે. તો તમારે અહીંયા જોવાનું છે ભાઈ કમ્પ્યુટરનું બ્રેઇન છે સીપીયુ, અને સીપીયુનું બ્રેઇન છે એએલયુ, ઓકે. ત્યારબાદ જો સીયુ કંટ્રોલ યુનિટ, તો કંટ્રોલ યુનિટ શું કરશે ભાઈ, કાર્યોનું સંચાલન કરશે, જે પણ કાર્ય છે બરાબર એનું સંચાલન કરશે. કઈ માહિતી આપણે ક્યાં મોકલવી છે, એનું કઈ રીતે એનાલિસિસ કરવું છે બરાબર, આઉટપુટ કેવી રીતે કરવું છે, ઇનપુટ કેવી રીતે કરવું છે, આ તમામ પ્રકારની પ્રોસેસ પણ નક્કી કરે છે એ સીયુ કરે છે. સીયુ મતલબ તમારું કંટ્રોલ યુનિટ. હવે આ સીયુ છે એ તમારા સીપીયુનું નર્વસ સિસ્ટમ છે. શું છે, નર્વસ સિસ્ટમ છે, ઓકે. નર્વસ સિસ્ટમ મતલબ તમારી જે ચેતાતંત્ર હોય ને, એ ચેતાતંત્ર છે, ઓકે. આ તમારું શું છે ભાઈ, ચેતાતંત્ર છે, જે શું કરે ભાઈ, બહારથી આવેલી જે પણ સંદેશા છે એ સંદેશાઓને ક્યાં મોકલે છે ભાઈ, એએલયુ એટલે કે મગજમાં મોકલે. મગજ શું કરશે, તેનું એનાલિસિસ કરશે, અર્થઘટન કરશે, અને પછી મગજ તેને ફરી આઉટપુટ કરશે કે ભાઈ હા આ પ્રોસેસનો જવાબ આ રીતે આવશે, ઓકે. અને પછી પાછું સીયુ છે શું કરશે, એ સંદેશાને તમારા મેન જગ્યાએ એટલે કે તમારી જે તમારે આઉટપુટ કરવાનું છે એ જગ્યાએ તમને લઈ જશે, ઓકે. આપણી જોવા જઈએ તો હ્યુમન બોડીની જે વાત કરીએ આપણી, એમાં એ રીતની સિસ્ટમ હોય કે ભાઈ આપણે બહારથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે, આપણે પહેલાં શું કરે, ચેતાતંત્ર જે નર્વસ સિસ્ટમ છે એના દ્વારા ક્યાં જાય ભાઈ, બ્રેઇનમાં જાય, બ્રેઇનમાં તેનું એનાલિસિસ થાય, પછી આપણને ખબર પડે કે હા ભાઈ આવું કંઈક થઈ રહ્યું છે, આપણે આવું રિપ્લાય આપવાનું છે, ફીડબેક આપવાનું છે, ઓકે. તો મગજ આપણને શું કરશે, સંદેશો મોકલાવશે. જેમ કે આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોમાંથી માની લો કે તમે ક્યાંક બળવાની તમને વાસ આવી રહી છે, ઓકે. તો તમે તમને સુગંધી આવી, એ સુગંધી ચેતાતંત્ર મારફતે ક્યાં જાય છે, બ્રેઇનમાં જાય છે. બ્રેઇન એનું એનાલિસિસ કરશે કે ભાઈ આ સ્મેલ ક્યાંથી આવે છે, શું છે બરાબર. અને પછી એનાલિસિસ કર્યા પછી એને ખ્યાલ આવે છે કે ભાઈ પાછળથી સ્મેલ આવે છે, એટલે એ શું કરશે, બ્રેઇન ચેતાતંત્રોને કહેશે, એટલે કે પહેલી તો આંખને કહેશે કે ભાઈ જો તું પાછળ જો, ત્યાં તને ત્યાંથી વાસ આવે છે. એટલે આંખને અને નાકને બંનેને સંદેશો મોકલશે, અને આંખ ને નાક શું કરશે, જે તરફથી વાસ આવતી હોય એ તરફ તમારું ધ્યાન દોરશે. તો આખી પ્રોસેસ થાય છે, ઓકે. તો અહીંયા પણ કમ્પ્યુટરમાં પણ એવું જ છે, કમ્પ્યુટર પણ હ્યુમન બોડી જેવું જ છે. એમાં શું થાય છે કે જે પણ ઇન્ફોર્મેશન છે પહેલી ક્યાં જશે, સીપીયુમાં જશે, ઓકે. હવે સીપીયુમાં જાય છે તો સીપીયુ શું કરશે, સૌથી પહેલાં જો તમારી ગણિતીય પ્રક્રિયા હશે તો તમારી એએલયુમાં જશે,
ત્યાંથી એએલયુ માંથી પ્રોસેસ થઈ, ઓકે, એટલે કે પહેલો સીપીયુ માંથી સીયુ માં જશે, કંટ્રોલ યુનિટ માં જશે, કંટ્રોલ યુનિટ ક્યાં મોકલશે, એએલયુ માં મોકલશે, ઓકે. એએલયુ એનું એનાલિસિસ કરશે અને પછી પાછી એનું પ્રોસેસ, જો એને સેવ કરવા જેવી હશે તો મેમરી યુનિટમાં જવા દેશે, સેવ કરવા જેવી નહીં હોય તો જો એને પાછી લેવાની આવશે, ડાયરેક્ટ આઉટપુટ કરવાનું છે તો ડાયરેક્ટલી શું કરશે, સીયુને મોકલી દેશે, અને જો સેવ કરવાની હશે તો સેવ ક્યાં થશે, મેમરીમાં થશે, બરાબર ને. તો આ રીતે આખી પ્રોસેસ એની ચાલતી હોય છે. તો હવે આપણે મેમરી જોઈએ, તો મેમરી શું છે ભાઈ, તો મેમરી જે છે એ આપણું ડાટાનું સંગ્રહ કરવા માટે, ડાટાનું સ્ટોરેજ કરવા માટે મેમરી યુનિટનો યુઝ થાય છે. હવે મેમરી યુનિટ જે છે આપણા સીપીયુનું હાર્ટ છે, તો જે હાર્ટ છે, ઓકે, તો હાર્ટ વગર તો આપણું કઈ બોડી કઈ કામનું નથી, હે ને. તો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કોનો છે, એક તો બ્રેઇનનો છે, એક હાર્ટનો છે અને નર્વસ સિસ્ટમનો છે. આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડી માટે. એવી જ રીતે અહીંયા કમ્પ્યુટરમાં પણ એવું છે કે ભાઈ એએલયુ છે તમારું બ્રેઇન છે સીપીયુનું, પછી સીયુ છે એ સીપીયુનું નર્વસ સિસ્ટમ છે, અને એમયુ છે એ તમારા સીપીયુનું શું છે, હાર્ટ છે, ઓકે. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ સીપીયુનું હાર્ટ કોને કહેવાય છે, તો મેમરી યુનિટને. સીપીયુનું નર્વસ સિસ્ટમ કોને કહેવાય છે, તો સીયુ કંટ્રોલ યુનિટને, ઓકે. કંટ્રોલ યુનિટ શું કરે, જે પણ કાર્ય હોય તેને તેનું સંચાલન કરવાનું કાર્ય કરે છે, ઓકે. હવે આગળ વાત કરીએ કે સીપીયુમાં પણ મુખ્યત્વે ત્રણ ચીપો હોય છે. સીપીયુ જે છે એક તો સિલિકોનની બનેલી ચીપ છે, એની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારની ચીપો જોવા મળે છે, ઓકે. મુખ્યત્વે એમાં ત્રણ ચીપો હોય છે, એક તો બાયોસ હોય છે, બીજું છે સીમોસ હોય છે, અને ત્રીજું છે જીપીયુ, ઓકે. તો આ ત્રણેય ત્રણ વિશે આપણે જોઈએ. હવે જોઈએ બાયોસ વિશે. બાયોસ જે આપણે અહીંયા શું જોઈએ છે, સીપીયુમાં જે ત્રણ ચીપો આવેલી છે એના વિશેની વાત કરીએ છીએ, ઓકે. તો પહેલી ચીપ છે તમારી બાયોસ. તો બાયોસનું તો પહેલું ફૂલ ફોર્મ આ વખતે યુજીસી નેટમાં બી પૂછાયું હતું, તો બાયોસનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બહુ જ ઇઝી છે, ઓકે. આ ફૂલ ફોર્મ બહુ જ ઇઝી છે. બીનો મતલબ બેઝિક, આઈનો મતલબ ઇનપુટ, ઓનો મતલબ આઉટપુટ, અને એસનો મતલબ સિસ્ટમ, ઓકે. તો બાયસ મીન્સ શું થશે ભાઈ, બાયસ મીન્સ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, ઓકે. હવે કમ્પ્યુટર જ્યારે ચાલુ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય છે તેને આપણે બુટિંગ પ્રોસેસ કહીએ છીએ, ઓકે. આ બાયસની અંદર આ બુટિંગ પ્રોસેસ થતી હોય છે. તો અહીંયા જ્યારે આપણે કમ્પ્યુટરને ચાલુ કરીએ છીએ, બરાબર, તમે ક્યારેક જોયું હશે કમ્પ્યુટર ચાલુ કરો ને એટલે તરત જ એ ડાયરેક્ટલી ઓન નથી થઈ જતું, એમાં થોડી પ્રોસેસ થતી હોય છે ને, ત્યારબાદ તમને જે સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે. તો એ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ, બુટિંગ પ્રોસેસ કહીએ છીએ. આ પણ તમારો યુજીસી નેટમાં આ વખતે પૂછાયેલો ક્વેશ્ચન્સ છે, ઓકે. તો કમ્પ્યુટર જ્યારે ચાલુ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય છે તેને શું કહીએ છીએ, બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે બુટિંગ પ્રોસેસ થાય એ પહેલાં શું થાય છે, પોસ્ટ પ્રોસેસ થાય છે, ઓકે. POST પોસ્ટ પ્રોસેસ થાય છે. તો આ પણ યાદ રાખવાનું છે કે પોસ્ટ પ્રોસેસ ક્યારે થાય છે, બુટિંગ પ્રોસેસ થઈ ગયા પહેલાં અથવા તો થઈ ગયા પછી કે થયા પહેલા. તો અહીંયા તમારો જવાબ આવશે બુટિંગ પ્રોસેસ થાય ને એની પહેલા પોસ્ટ પ્રોસેસ થાય છે, ઓકે. એની પહેલા શું થાય છે, પોસ્ટ પ્રોસેસ. એટલે સૌથી પહેલા પોસ્ટ પ્રોસેસ થાય અને ત્યારબાદ શું થાય ભાઈ, બુટિંગ પ્રોસેસ થાય, ઓકે. પોસ્ટનું આપણે પૂરું નામ જોઈએ તો પોસ્ટ એટલે પેલું ટપાલી વાળો પોસ્ટની વાત નથી અહીંયા, ઓકે. તો પોસ્ટ એટલે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, ઓકે. પાવર ઓન આપણે જે કરીએ છીએ, ઓકે, સેલ્ફ ટેસ્ટ દ્વારા, તો એ તમારું પોસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એટલે કે પોસ્ટ. તો પહેલાં શું થશે, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ થશે અને ત્યારબાદ શું થશે, બુટિંગ પ્રોસેસ થશે, ઓકે. અને ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર કમ્પ્યુટરમાં દેખાશે. ત્યારબાદ વાત કરીએ બીજા નંબરની ચીપ છે સીમોસ. તો સીમોસનું પહેલાં તો ફૂલ ફોર્મ જોઈએ, કમ્પ્લિમેન્ટરી મેન્ટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર, ઓકે. જુઓ, કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર, આ સીમોસનું પૂરું નામ છે, ઓકે. તો ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટેડ છે, બધા ફૂલ ફોર્મ તમારે ICTમાં યાદ રાખવાના છે, ઓકે. સીમોસ તમારું કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર એનું ફૂલ ફોર્મ છે. કમ્પ્યુટર જ્યારે બંધ હોય ત્યારે આપણી જે તારીખ અને સમય છે એ સતત અપડેટ રાખવાનું કાર્ય પણ કરે છે, સીમોસ કરે છે, ઓકે. જે પણ તમારી તારીખ કે સમય કે તમારું કમ્પ્યુટર બંધ છે તેમ છતાં પણ તમે જ્યારે તેને ઓન કરશો ત્યારે તમને જે તે તારીખ હશે એ બતાવશે અને જે તે સમય થયો હશે એ ટાઈમે એ જ ટાઈમ તમને બતાવશે, હે ને. કે એનું એ ટાઈમ નથી રહેતો કે જ્યારે બંધ કર્યું તો એ ટાઈમની જે તારીખ હતી એ જે ટાઈમ હતો એનું એ જ કેમ તમને જ્યારે ઓન કરો ત્યારે નથી દેખાતું.
એનું કારણ છે સિમોસ. ઓકે, સિમોસ નામની ચિપ ત્યાં અંદર હોય છે, જેના કારણે તારીખ સમય જે છે એ સતત અપડેટ રહે છે. ઓકે, તો તારીખ સમયને સતત અપડેટ રાખવાનું કામ કોણ કરે છે? સિમોસ કરે છે. ઓકે, ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરની ચિપ છે જીપીયુ. ઓકે, જીપીયુ, તો પહેલાં તો જીપીયુનું ફૂલ ફોર્મ જોઈએ. જીપીયુનું ફૂલ ફોર્મ છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, આ પણ પૂછાયેલું છે, તો જીપીયુનું ફૂલ ફોર્મ શું થશે? ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. હવે વિશાળ જથ્થામાં જ્યારે તમારે ડાટા પ્રોસેસ કરવા હોય ત્યારે તમારે શું કરવું પડે? જીપીયુ ચિપનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો તમારે વધુ પડતું ડાટા પ્રોસેસ કરવાની થતી હોય ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો જીપીયુ ચિપનો ઉપયોગ કરવામાં આવે છે. જીપીયુ ચિપનો મહત્તમ ઉપયોગ મલ્ટીમીડિયા ક્ષેત્રે વધારે થતો હોય છે. ઓકે, તો આ પણ યાદ રાખવાનું છે કે મલ્ટીમીડિયા ક્ષેત્રે કઈ ચિપનો યુઝ વધારે થાય છે? તો જીપીયુનું. જીપીયુ મતલબ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. હવે વાત કરીએ પાવર સપ્લાય યુનિટની. ઓકે, કમ્પ્યુટરમાં જે પાવર સપ્લાય થાય છે એ યુનિટની અહીંયા આપણે વાત કરીએ. તો પહેલાં તો જોઈએ પીએસયુનું ફૂલ ફોર્મ, પાવર સપ્લાય યુનિટ, જેને આપણે પીએસયુ કહીએ છીએ. કે પીનું મતલબ થાય પાવર, એસનું મતલબ થાય સપ્લાય, અને યુનું મતલબ થાય યુનિટ. તો પીએસયુનું ફૂલ ફોર્મ શું થશે? પાવર સપ્લાય યુનિટ. પાવર સપ્લાય યુનિટના પણ બે ભાગ છે, એક છે એસએમપીએસ અને બીજું છે યુપીએસ. ઓકે, હવે આપણે બંને પાર્ટ વિશે જોઈએ. તો એસએમપીએસ શું છે ભાઈ? તો એસએમપીએસનું તો પહેલાં તો ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. એસએમપીએસનું ફૂલ ફોર્મ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. ઓકે, ફરીથી સ્વિચ મોડ પાવર સપ્લાય. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે એસએમપી, એસનો મતલબ સ્વિચ, એમનો મતલબ મોડ, પીનો મતલબ પાવર, અને એસનો મતલબ સપ્લાય. ઓકે, એસએમપીએસ જે છે એ શું કરે છે ભાઈ? એસીને શેમાં ફેરવે છે? ડીસીમાં ફેરવે છે. એસી મતલબ અલ્ટરનેટિંગ કરંટ, અલ્ટરનેટિંગ જે કરંટ છે. ઓકે, અલ્ટરનેટિંગ જે કરંટ છે એને શેમાં ફેરવે છે? ડાયરેક્ટ કરંટમાં ફેરવી દે છે. અને ઊંચા વોલ્ટેજને શેમાં લાવે છે ભાઈ? નીચા વોલ્ટેજમાં લાવે છે. જે પણ ઊંચું વોલ્ટેજ છે એને શું કરે છે? હાઈ વોલ્ટેજને શેમાં કરે છે ભાઈ? લો વોલ્ટેજમાં તે કન્વર્ટ કરે છે. ઓકે, તો એસએમપીએસનું કાર્ય શું થશે? એક તો એ શું કરે છે ભાઈ? અલ્ટરનેટિવ કરંટ છે એટલે કે એસી છે એને શેમાં? ડાયરેક્ટ કરંટમાં શું કરે છે? ફેરવે છે. અને હાઈ વોલ્ટેજ જે છે એને શું કરે છે ભાઈ? લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. ઓકે, આ કામ તમારું એસએમપીએસનું છે. ઓકે, એસએમપીએસનો ભાગ છે ભાઈ પાવર સપ્લાય યુનિટનો ભાગ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ યુપીએસ. હવે યુપીએસનું મતલબ શું થાય તો એ જોઈએ. યુપીએસનું પહેલું તો ફૂલ ફોર્મ જોઈએ. તો અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. ઓકે, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. હવે આ યુપીએસ છે એ શું કરે છે ભાઈ? અચાનક વીજળી જાય ત્યારે થોડો સમય કમ્પ્યુટરને ચાલુ રાખે છે. તમારું કમ્પ્યુટર હોય, ઓકે, અને અચાનક વીજળી જતી રહે એટલે મતલબ કે તમારી લાઇટો જતી રહે છે, તો થોડા સમય માટે તે શું કરે છે ભાઈ? કમ્પ્યુટરને ચાલુ રાખવાનું કાર્ય યુપીએસ કરે છે. ઓકે, તો અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ અચાનક વીજળી જતી રહે તો થોડા સમય માટે તમારું જે કમ્પ્યુટર છે એ ચાલુ રહે છે, તો એ કોના કારણે રહે છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે યુપીએસની મદદથી રહે છે. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ આજના પ્રશ્નોત્તરીની. તો મિત્રો, પ્રશ્નોત્તરીના જવાબો જે મિત્રો આપે છે એ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કારણ કે તે લોકો આખો વિડીયો જોવે છે અને સારી રીતે આન્સર પણ કરે છે. અને જે મિત્રો ખરેખર આન્સર કરે છે ને એ લોકોને એક્ઝામમાં બહુ ફાયદો થશે, કારણ કે તમે એમને વિડીયો ફટાફટ ચલાવી અને જોઈ લો ને તમે એવું વિચારી લેતા હોય કે હા ભાઈ હવે અમને આવડી જશે, તે વસ્તુ પોસિબલ નથી. આ જે વસ્તુ છે આ બધું તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે. ઓકે, એવું નહીં કે ભાઈ ચલો એક વખત વાંચ્યું તો તમારા મગજમાં છપાઈ ગયું, હે ને, એવું નથી હોતું. આને તમારે વારંવાર તમારે આનું પુનરાવર્તન કરવું પડતું હોય છે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન્સ જે છે એના આન્સર પણ આપતા રહો અને ક્વેશ્ચન્સ તમારી નોટબુકમાં નોટ કરતા રહો, જેથી કરીને તમને ખુદને પણ જ્યારે ત્યારે ગમે ત્યારે તમારે રીડિંગ કરવું હોય, રિવિઝન કરવું હોય ત્યારે તમારે કામ આવે. ઓકે, તો ક્વેશ્ચન નંબર વન છે કે સૌ પ્રથમ માઇક્રોપ્રોસેસર કયું હતું? પ્રશ્ન નંબર બે છે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર કયું હતું? પ્રશ્ન નંબર ત્રણ છે એએલયુનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર ચાર છે ખાલી જગ્યાએ કમ્પ્યુટરનું મગજ ગણાય છે. પ્રશ્ન નંબર પાંચ છે વિશાળ જથ્થામાં ડાટા પ્રોસેસ કરવા માટે ખાલી જગ્યા ચિપનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર છ છે બાયસનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર સાત છે કમ્પ્યુટર જ્યારે ચાલુ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે.
प्रश्न नंबर आठ है पोस्ट नु पूरु नाम जनाव। प्रश्न नंबर नौ है सीपीयू इज इक्वल टू बराबर अहीं तमारे एड करवाना छे। प्रश्न नंबर दस है एसएमपीएस नु पूरु नाम जनाव। प्रश्न नंबर अग्यार है यूपीएस नु पूरु नाम जनाव। प्रश्न नंबर बार है खाली जगह एसी ने डीसी में फेरवे छे। प्रश्न नंबर तेर है खाली जगह अचानक वीजड़ी जाए त्यारे थोड़ो समय कम्प्यूटर चालू राखे। ओके तो आ तेर प्रश्नों से अपेक्षा है कि भाई तमे तेरे तेर प्रश्नों साचा जवाब आपी सकसो। ओके अने सारी रीते वीडियो ने जोशो अने समझवानो प्रयत्न करशो। अने मित्र जो तमने क्यांय पण कोई पण जे ते वीडियो छे एमां जे पण कंटेंट छे एने रिलेटेड तमने क्यांय पण कई पण कन्फ्यूजन होय तो तमे कमेंट बॉक्स में कमेंट करी शको छो यूट्यूब उपर। अने जो तमारे त्यां कमेंट न करवी होय तो तमे जी सेट नुं आपणे टेलिग्राम में ग्रुप चाली रह्युं छे तो ये टेलिग्राम ना ग्रुप में जॉइन थी और त्या तब मैंने पर्सनल मैसेज पण करी शको छो। ओके तो मित्रों वीडियो ने लाइक करजो शेर करजो अने हजू सुधी जो तमे सब्सक्राइब न कर्यु होय तो सब्सक्राइब पण करी लेजो जेथी करीने आ चेनल पर जे पण वीडियोस मुकाई रह्या छे त्यानी नोटिफिकेशन तमने समयसर मळती रहे। तो चलो मित्रों आजना माटे आटलुं ज। थैंक यू सो मच।